के तमे घरे सरस मजाए मेहनत करता हसो बिकॉज़ ऑफ कोर्स कांगे तमे धोरण 12 ना विद्यार्थी मित्रो छो। नाउ उदाहरण नंबर 5 लास्ट वीडियो में मैं तुम्हें त्यागनी रीत सिखवाड़ी थी मैं तुम्हें सरस एग्जांपल આપી દઉં સૂત્રનું યાદ રાખવા માટે તો એ રીતે તમને એ ભાગીદારી મળે લાભનું પણ સૂત્ર તમને યાદ રહી જાય એ રીતે તમને ટેકનિક આપી દઉં ઓલરેડી મેં થિયરીમાં પણ ટેકનિક આપી દીધી છે છતાં કદાચ કોઈ નવો વિદ્યાર્થીનો ફર્સ્ટ ટાઈમ આ વિડિયો જોતો હોય તો તમારી પાસે બે મોબાઈલ છે એક જૂનો છે અને એક નવો મોબાઈલ છે એક જૂનો મોબાઈલ છે અને એક નવો મોબાઈલ છે અને પપ્પાએ કીધું કે બેટા આ બંનેમાંથી એકનો જ લાભ લેવાનો છે બંનેમાંથી એકનો જ લાભ લેવાનો છે તો તમે કોનો લાભ લેશો જૂના મોબાઈલનો કે નવા મોબાઈલનો ઓફ કોર્સ નવા મોબાઈલનો તો લાભ આવે તો નવો ભાગ માઈનસ જૂનો ભાગ લાભ આવે તો નવો ભાગ માઈનસ જૂનો ભાગ અને ત્યાગ આવે તમે આગળ સમજાવી દીધું ત્યાગ આવે તો ત્યાગ કોનો કરશો જૂનાનો તો ત્યાગ આવે જૂનું માઈનસ નવું ઓકે ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ સે આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડ નેક્સ્ટ હવે મિત્રો જુઓ રકમ ઉદાહરણ 5 ની નીચે આપેલી છે તમે વાંચો કે દેહ સિદ્ધિને પ્રાપ્તિ એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે તેમનું જૂનું પ્રમાણ 1:1:1 છે અને તેઓ બદલીને ભવિષ્યનું પ્રમાણ 1:3:3 કરે છે તો એમનો મળતો લાભનું પ્રમાણ શોધો હવે જુઓ કુલ 1 2 3 સરવાળો 1 3 4 4 + 3 7 ટોટલ કરવાનું હવે સૂત્ર ભાગીદારને મળેલ લાભ ઇક્વલ ટુ નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે હું વાત કરું છું દેની પહેલો ભાગીદાર નંબર 1 નંબર આપો તો પણ ચાલે ના આપો તો પણ ચાલે દેને મળેલ લાભ ઇક્વલ ટુ તો હું દેની વાત કરું છું સમજજો હવે ઓનલી દેની વાત કરું છું હવે સૂત્ર શું છે નવો ભાગ તો જો નવો પ્રમાણ નીચે આપ્યું છે તો નીચેથી ઉપર જાઓ ઓકે નીચેથી ઉપર જાઓ તો હવે આ નીચે લાઈન પહેલી લેવાની જો નવો ભાગ પહેલો છે તો આ લાઈન પહેલા લેવાની હવે તો 1/7 માઇનસ ઉપર 1/3 અથવા તમે એમ પણ કહી શકો છો નવો પ્રમાણ પહેલા લખી શકો તો પણ ચાલે તો તમને યાદ રહે કે પહેલી લીટી પહેલી જ લેવાની છે એટલે તમને જે રીત ફાવે તમે કરી શકો છો પણ યાદ રાખવાનું કે નવો ભાગ એટલે કે નવું પ્રમાણ જ્યાં લખ્યું હોય અહીંયા લખ્યું હોય કે અહીંયા લખ્યું હોય એ નવા પ્રમાણે લાઈન પહેલી લેવી ઓકે ચલ લસા તમે શીખવા દીધો 3 7 21 જો નીચેનો ગુણાકાર હોય તો ચોકડી ગુણાકાર 3 1 3 7 1 7 3 માંથી 7 માઇનસ ના થાય એટલે માઇનસ 3 માંથી 7 માં 3 માઇનસ કરીશું 4/21 માઇનસ આવ્યો જો વિદ્યાર્થી મિત્રો ઋણ જવાબ આવ્યો ઋણ તો દાખલો સારો છે લાભ દાખલો સારો છે લાભ તો આપણે શું લખવાનું ખબર છે એનું ઓપોઝિટ ત્યાગ લખવાનું મેં લાસ્ટ વિડિયોમાં સમજાવી દીધું જો ત્યાગનો દાખલો હોય અને ઋણ આવે તો લાભ લખવાનું લાભનો દાખલો હોય અને ઋણ આવે તો ત્યાગ લખવાનો ડુ યુ અન્ડરસ્ટેન્ડ સેકન્ડ નંબર એક લાઈન છોડવાની ટુસના નિયમ પ્રમાણે હવે સિદ્ધિનો વારો આવ્યો સિદ્ધિને મળેલ લાભ ઇઝ ઇક્વલ ટુ જો નવું પ્રમાણ પહેલા લેવાનું છે એટલે આટલું યાદ રાખવાનું છે 3/7 માઇનસ જૂનું 1/3 તો લસા આવશે સેમ 7 3 21 3 3 9 ચોકડી ગુણાકાર 3 3 9 અને 7 1 7 9 - 7 એટલે 2 / 21
प्राप्ति आवी એટલે આપણે આટલું યાદ રાખજો આ જ લાઈન ધ્યાનમાં લેવાની પ્રાપ્તિ પ્રાપ્તિ ને મળેલ લાભ તો નવું પ્રમાણ 3 ના છેદમાં 7 માઈનસ 1 ના છેદમાં 3 એટલે લસાઅ આવશે एकवीस लसा से एकवीस त्रण तरी नौ माइनस सात एका सात तो नौ में सात बात कर बेना छेद में एकवीस तो मित्रों जुओ बेना छेद में एकवीस बेना छेद में एकवीस बने आंसर सेम आयो तो अहिया समझूती का नोट शू रही के देने શું કર્યું જે ત્યાગ કર્યો ચાર એકવીસાંશ ભાગનો ત્યાગ કર્યો તો આપણે નોંધ લખી શકાય નોંધ નંબર એક જે કરેલ ત્યાગ ઇઝ ઇક્વલ ટુ ચાર ના છેદમાં એકવીસ અથવા જે કરેલ ત્યાગનો ભાગ ચાર ના છેદમાં એકવીસ અહીં નંબર બે ऋण नहीं लगता है यहाँ ऋण लगता नहीं अभी जो बनने प्लस छे तो कौन छे सिद्धि और प्राप्ति सिद्धि और प्राप्ति ने मरेल लाभनु प्रमाण शोधवानु छे तो जो छेद सरखो होय तो જો છે સરખો હોય તો આપણે ડાયરેક્ટ ઉપર જતા એમ લખી દેવાની બે જેમ બે બે જેમ બે તો આન્સર શું આવ્યો સરખો છે એટલે એક જેમ એક તો આ પ્રમાણ આવી ગયું એક જેમ એક ઓકે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે સરસ રીતે દાખલો સમજી ગયા છો હજુ એક ઉદાહરણ લઈએ થોડું ઝડપી એટલે તમને ખ્યાલ આવી જાય ઓકે स्क्रीनशॉट ले लो आनो चलो विद्यार्थी मित्रों उदाहरण नंबर 6 की बात करिए रकम नीचे આપેલી છે તમે જોઈ શકો છો કે સાગર સરિતા અને પલક એક પેઢીના ભાગીદારો છે તેમનું જૂનું પ્રમાણ 3:3:2 છે અને નવું પ્રમાણ બદલીને 1:1:1 કરે છે તો એમનો લાભ શોધો તો પેલા જૂનું પ્રમાણ લખી દેવાનું 3 ભાગીદાર લખી દેવાના તો કુલ કેટલું થશે 3+3 6+2 8 અને 1+1+1 એટલે ઇઝ ઇક્વલ ટુ 3 સૂત્ર તમે જાણો છો ભાગીદારને મળેલા નવો ભાગ માઇનસ જૂનો ભાગ ફર્સ્ટ ઓફ સાગર સાગરને મળેલ લાભ ઇક્વલ ટુ હવે મિત્રો વારંવાર કહીશ તમે વારંવાર કહીશ જો પહેલો નવો ભાગ છે તો નવ ભાગ આ લાઈન પહેલા લેવાની નીચે લાઈન પહેલા લેવાની તો 1/3 માઇનસ 3/8 કારણ કે વાત કોની થાય સાગર ની એટલે સાગર નું જ ખાનું ધ્યાનમાં રાખવાનું ઓન્લી સાગર ઉપર જ ફોકસ રાખવાનું ઓકે ચલો લસા કેટલો આવ્યો મિત્રો एक/24 હવે મિત્રો જો જવાબ આવ્યો ઋણ તો દાખલો સારો છે લાભનો લાભનો દાખલો હોય જો ઋણ આવે તો શું લખવાનું ત્યાગ आई थिंक तुम्हें परफेक्ट समझ गए छो नंबर 2 कौन है सरिता सरिता ने बोला वाली थी तो सरिता ने मरेला सरिता ने मरेला इज इक्वल टू अबे आना जो 1/3
माइनस त्रण छेदमां आठ सेम टू सेम ऊपर जीव जा रही सेम टू सेम तू फटाफट लखी दे टाइम वेस्ट करवानो नहीं त्रण अठा चौबीस आठ एका आठ नौ एका नौ तो एक माइनस एक ना छेदमां चौबीस तो आंसर शू आयो हलो पण त्याग आव्यो बन्ने माइनस आव्या तो बन्ने त्याग कर्यो नंबर थ्री हवे तमे जवाब जोवे जोजो माइनस एक ना माइनस एक बे थया आंसर बे ज आवशे कारण के जेटलो ऋण जवाब होय एटलो प्लस होवो जोईए धन होवो जोईए कोण छे पलक हवे आपणे पलक ने ध्यानमां लो खाली पलक ने बात करो चौबीस भूल थी उड़ाड़ता नहीं बार दू चौबीस कारण छेद सरखा राखवाना छे जो आवी गया पलक ने मात्र लाभ मळ्यो त्याग नु प्रमाण शुं थयुं त्याग नु प्रमाण आव्युं एक जेम एक केटलुं आव्युं त्याग नु प्रमाण आव्युं एक जेम एक कारण के बंने नु प्रमाण सरखुं छे एटले लाभ नो दाखलो छे ऋण आवे तो त्याग लखवानुं अने धन आवे तो एमना एम लाभ ज मळ्यो आई होप के तमे सरस रीते आ दाखला बंने समजी गया छो एनो स्क्रीनशॉट लई लो अने आ वीडियोना अंते दर वक्त जेम दाखला मुकेला छे एनी प्रेक्टिस करो अने एना जवाब कमेंट बॉक्स में लखजो ओके बाय सी यू। मित्रों आ वीडियो लाइक करो अने जो सब्सक्राइब न करी होय तो हाल ज सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो जेथी मारी नवी वीडियो तमारा सुधी सौथी पहला पहुंचे। आ वीडियो तमारा ग्रुप में तमारा मित्रों ने जरूर शेर करजो।